ભરૂચ જિલ્લામાં બે દિવસમાં પેટ્રોલ પંપ પર લૂંટ અને લૂંટના પ્રયાસના બે ગુનાઓ નોંધાયા હતા આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં લૂંટારોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે લૂંટારાઓ હવે પોલીસ પકડમાં આવી ગયા છે પ્રથમ બનાવમાં દહેજથી આમોદ જતા રોડ ઉપર ચાંચવેલ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપમાં લૂંટારાઓએ ત્રાટકી કર્મચારીને હથિયાર બતાવી ત્રીસ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા તો બીજી બનાવમાં દયાદરાથી નબીપુર જતા રોડ ઉપર આવેલ રંગ કંપનીના પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ત્રણ અજાણ્યા બુકાનીધારી ઈસમોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો બંને બનાવ અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પંજાબના રહેવાસી સિંહ અને અમિત કુમારને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોકાવનારો ખુલાસા થયા હતા બંને આરોપીઓ પિસ્તોલ અને દસ જેટલા કારતુસ સાથે ત્રણ મારફતે પંજાબથી આવ્યા હતા અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપને રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો ઝડપાયેલા આરોપી રવિન્દર અગાઉ ભરૂચ જિલ્લામાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો સૌ આરોપીઓએ જાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઇકની ચોરી કરી હતી અને ત્યારબાદ રાત્રિના સમયે ચાંચવેલ ગામ નજીકના પેટ્રોલ પંપ ઉપર લૂંટના ગુનાને અંજામ આપ્યો

લૂંટના બનાવો બન્યા હતા જેમાં વેપન પણ વપરાયેલું હતું આ જે બનાવો છે આઠ નવની રાત્રિમાં અને નવ દસની રાત્રિમાં કન્ટિન્યુઅસલી બે લૂંટનો અને લૂંટના અટેમ્પ્ટના ગુના બન્યા હતા જેમાં બીજો જે ઓફેન્સ રજિસ્ટર થયો છે નબીપુર પોલીસ સ્ટેશનમાં જેમાં ફાયરિંગની પણ ઘટના બની હતી આ બનાવ સંદર્ભે અલગ અલગ ટીમો બનાવીને એએસપીના અધ્યક્ષતામાં અને ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા જે અંતર્ગત બે આરોપીની હાલમાં અટક કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ છે એ બાઇક અહીંયાથી જ ભરૂ ભરૂચમાંથી જ ચોરવામાં આવ્યું છે અને એનો પણ અલગથી ઓફેન્સ રજીસ્ટર થયેલો છે આઠમી તારીખના સાંજના બાઈક ચોરીને એ જ બાઇકનો ઉપયોગ કરીને બંને ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે બંને આરોપીઓને હાલમાં અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરીને સાથે સાથે વેપન પણ રિકવર કરવામાં આવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે જેની તપાસ હાલમાં ચાલી રહી છે છે ગુજરાતના નથી પંજાબના જેથી આ આ બાબતની લોકોની મંગાવીને પ્રકારના કોઈ અન્ય બનાવો બન્યા છે કે નહીં એની તપાસ ચાલુ છે અમારી જોડે જે હાલમાં અત્યારે ડિટેલ છે ટેકનિકલ ઇનપુટ્સના આધારે એ પ્રમાણે અહીંયા સૌથી પહેલાં એટેમ્પ્ટ એમણે વાઘરામાં કર્યો હતો જે ઇન્ટિરિયર જે પેટ્રોલ પંપ છે અને જ્યાં લોકોની ચહલ પહલ ઓછી હોય છે ત્યાં એટેમ્પ્ટ કર્યો છે અગાઉ એ થોડી રેખી કરી લેતા હતા કે વધારે લોકો ત્યાં છે કે નહીં એ જ પ્રમાણે નબીપુરમાં પણ ઇન્ટરનલ રોડ ઉપર આ જે પેટ્રોલ પંપ છે એની ઉપર એમણે લૂંટ કરેલી છે આ બાદ એ પણ અહીંયાથી પણ બનાવ બન્યા પછી લોકો બીજા જિલ્લામાં પ્રોસીડ થઈ ગયા હતા આગળ જતા રહ્યા હતા અને આ જ પ્રકારની એમો છે કે જ્યાં પેટ્રોલ પંપ હોય અને ચહલ પહલ ઓછી હોય ત્યાં લૂંટ કરવાના એ લોકોના પ્લાન હતા અત્યાર સુધી જે હકીકત ધ્યાનમાં આવી છે એ પ્રમાણે પહેલા ઓફેન્સમાં બે વ્યક્તિઓ ઇન્વોલ્વ હતા બે આરોપીઓ અને સેકન્ડ જે ઓફેન્સ છે એની અંદર ત્રણ છે અને આગળની પણ જે ત્રીજા આરોપી છે એની પણ તપાસ ચાલી રહી છે પણ મેઇનલી આ બંને આરોપીઓ જ આમાં ઇન્વોલ્વ છે અને બાઇક ચોરી કરીને એમણે આ ગુનાને અંજામ આપેલો છે એ તપાસ હજી ચાલુ છે અગાઉના જે મુદ્દામાલ છે એની તપાસ ચાલી રહી છે વેપન જે વપરાયેલું છે એ રિકવર થઈ ગયું છે